વેલકમ બેક ન્યૂઝ લાઈવમાં આગળ વાત કરીએ બનાસકાંઠાની. બનાસકાંઠા જિલ્લાના દિયોદરમાં આવેલા પે કેન્દ્રના આચાર્ય એ સરકારના આડોળાઈ વર્તનના કારણે રાજીનામું આપ્યું હતું. આચાર્ય ભદ્રસિંહે જિલ્લા શિક્ષણ અધિકારીને રાજીનામું મોકલ્યું છે. ઉચ્ચતર પગાર, કન્ટેન્જન્સી જેવા અનેક મુદ્દાઓની રજૂઆત કરવા છતાં સરકારે ધ્યાનમાં ન લેતા આચાર્ય પદેથી તેમણે રાજીનામું આપ્યું છે. આચાર્ય તરીકે સતત 7 વર્ષથી સેવા આપતા શિક્ષકે રાજીનામું આપતા જિલ્લામાં ખળભળાટ મચી ગયો છે. આચાર્ય પદેથી મુક્ત કરી અને શિક્ષક તરીકે પુનઃ જવાબદારી આપવા જિલ્લા શિક્ષણ અધિકારીને રજૂઆત કરાઈ છે. માંગ સ્વીકારવામાં નહીં આવે તો ઉગ્ર આંદોલન કરવાની ચીમકી પણ તેમણે ઉચ્ચારી છે. મુખ્ય શિક્ષક તરીકે ફરજ બજાવું છું. વર્ષ 2012થી શિક્ષણમાં ગુણવત્તા સુધારણા માટે સરકારશ્રી યોજના બનાવી અને હેડસ્ટાર્ટની નિમણૂક કરી, પરંતુ છેલ્લા 7 વર્ષથી અમારી કેડર સાથે ઓરમાયું વર્તન થતું હોય એવું લાગતા આજરોજ મારા મુખ્ય શિક્ષકના હોદ્દાએથી હું રાજીનામું આપું છું અને શિક્ષક સંપર્કમાં ફરજ જવા માટે મેં જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી સાહેબ શ્રી બનાસકાંઠાની અરજી મોકલાવી દીધી છે. ઘણા બધા પ્રશ્નો એવા છે કે અસંખ્ય વાર રજૂઆતો કરવા છતાં અમને અન્યાય કરવામાં આવે છે. અમારી કેડર જે છે એ વેકેશનલ છે કે નોન વેકેશનલ એ કોઈ સરકાર આજ સુધી નક્કી કરી શકી નથી. અમારી સાથે જોડાયેલ શિક્ષકો કરતાં અમને કદાચ જવાબદારી વધુ છે એટલે પગાર વધુ મળવો જોઈએ, છતાં ન મળે તો વાંધો નહીં, પણ એમનાથી પણ અમારો પગાર ઓછો કરી દેવામાં આવેલો છે.